ચોમાસાની ઋતુમાં પશુઓએ વિશેષ તકેદારી રાખવી જોઈએ, ખાસ કરીને તેમને શેડમાં રાખવા ખૂબ જ જરૂરી હોવાનું પશુપાલન અધિકારી શ્રી ઠક્કરે જણાવ્યું હતું. ચણચણ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પશુઓને આ સમય દરમિયાન સૂકોચારો રાખવાની ખાસ જગ્યા અને સંગ્રહ કરવો પણ જરૂરી છે. આ ઉપરાંત પશુઓને કૃમિનાશક દવાઓ પણ આપવી જોઈએ. ચોમાસામાં પશુઓને રોગચાળો ન ફેલાય તે માટે દવાના છંટકાવ સહિતની તકેદારી રાખવા નાયબ પશુપાલન અધિકારી શ્રી ઠક્કરે જણાવ્યું હતું. ચોમાસાની ઋતુમાં શરૂઆતમાં જ પશુપાલકોએ જો તકેદારી રાખવાની બાબતોની વાત કરીએ તો સૌથી પહેલાં તો પોતાના પશુઓને રાખવાનું જે શેડ હોય ત્યાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરી લેવી જોઈએ. ઉપરથી જો પતરા નીકળી ગયા હોય તો લગાડી લેવા જોઈએ અથવા તો એનું મજબૂતીકરણ કરવું જોઈએ. સાથે સાથે જે સૂકોચારો રાખવાની જગ્યા છે એમાં પણ વરસાદનું પાણી ના આવે એના માટેની તકેદારી રાખવી જોઈએ અને જરૂર પૂરતો સૂકોચારો સંગ્રહ પણ કરી રાખવો જોઈએ. એ ઉપરાંત ચોમાસા પછી જે રાખવાની તકેદારી છે એમાં સૌથી પહેલાં તો પોતાના પશુઓને કૃમિનાશક દવાનો એક એક ડોઝ આપી દેવો જોઈએ, જેથી ચોમાસા વખતે જે લીલું ઘાસ કે એવી જો ચરિયાણ મળી રહે તો એમાંથી જે પણ ચરિયાણને કારણે શરીરને લાભ થવાનો હોય પૂરેપૂરો લાભ થઈ શકે. બીજું રસીકરણ, ખાસ કરીને ગાય ભેંસના વર્ગના પશુઓમાં ગળસુંઢાનું રસીકરણ ચોમાસાની શરૂઆતમાં જ કરાવી લેવું જોઈએ. તેમજ ઘેટા બકરા છે તેમાં પીપીઆરનું રસીકરણ તેમજ ઈટી એટલે કે એન્ટેરોટોક્સિમેનું રસીકરણ પણ ચોમાસાની શરૂઆતમાં કરાવી લેવું જોઈએ. ઇતરડી કંટ્રોલની પણ કામગીરી કરવી જોઈએ, કારણ કે ચોમાસામાં ઘણી વખત ઇતરડીનો ઉપદ્રવ પણ ઘણો થતો હોય છે અને એને કારણે કોંગો ફીવર અને એના જેવા બીજા રોગો પણ માણસોમાં અને પશુઓમાં ફેલાતા હોય છે. તો એના માટે ઇતરડી નાશક દવાઓનો છંટકાવ કરાવવો જોઈએ. અને ખાસ બીજી એક ધ્યાન રાખવાની વસ્તુ તો ચોખ્ખા પાણીની વ્યવસ્થા પણ પશુઓ માટે હોવી જોઈએ. ચોમાસાની શરૂઆતમાં આપણે જેને પાલર પાણી કહીએ છીએ એવું પાણી પીવામાં આવે તો પશુઓને પેટના રોગો થવાની શક્યતા રહે છે. તો પશુઓને ચોમાસાની શરૂઆતમાં ચોખ્ખું પાણી મળી રહે એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ. બીજો એક પ્રશ્ન આપણે ત્યાં કચ્છમાં જોવા મળે છે એ પશુઓને ખરીના પ્રશ્નો થાય છે. ચોમાસામાં સતત ભીના વાતાવરણમાં રહેવાથી અને પગ પણ ભીના ગ્રાઉન્ડ ઉપર પલળવાથી ખરી ફોગાઈ જાય છે અને એમાં આસાનીથી કાંટો અથવા તો કાંકરી ફસાઈ જતી હોય છે. આવું થાય ત્યારે પશુપાલકે દરરોજ પોતાના પશુઓનું નિરીક્ષણ કરી અને કોઈપણ પશુના પગમાં કાંટો કે કાંકરી હોય તો એને કાઢી નાખવી જોઈએ અને એને શક્ય એટલા કોરાપટમાં રાખવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. આટલી જો તકેદારી રાખવામાં આવે તો આપણે પશુઓને તકલીફથી બચાવી શકીએ અને આપણે સારી રીતે એમની પાસેથી ઉત્પાદન મેળવી શકીએ.